નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે રવિવારે બપોરે રિક્ષા લઈને આવી રહેલ દંપતિ ઘરે જઈ રહ્યું હતું તે વખતે રસ્તામાં ટ્રેક્ટર પડ્યું હોય તે વખતે ટ્રેક્ટર માલિકને રિક્ષા ચાલકે ઠપકો આપતા કહ્યું હતું કે ટ્રેક્ટર સાઈડમાં રાખતા હોય તો જે વાતની અદાવત રાખી ઠાકોર સંયનજી ઉર્ફે સચિનજીએ આ બાતમીની તેના પરિવારના સભ્યોને વાત કરતા પરિવારના સભ્યો ઉશ્કેરાઈ જઈ 10 જેટલા માણસો દલિત યુવાનને મારવા ઘરે આવી પહોંચ્યા હતા. ઉશ્કેરાઈ શખ્સોએ રિક્ષા ચાલકના સસરા ચહેરાભાઈ કાનાભાઈ પરમાર અને સાસુ ધર્મીબેન ચેરાભાઈ પરમારને ધોકા વડે આધે આડેધડ મારામારી અને છૂટું રોડું મારી તેમજ જાતિય વિશે શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત ચેરાભાઈ કાનાભાઈ પરમાર વાગડોદ પોલીસ મગજ 10 શખ્સો સાથે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. તેની તપાસ અધિકારી DYSP DD ચૌધરીએ જણાવ્યું હતું કે બનાવની ગંભીરતા અને ધ્યાને લઈ હાલમાં ઇજાગ્રસ્ત પરિવારને ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે. બીજું ચીફ સીએનસી ગુજરાત પાટણ.